अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। आदर न होई, आव नहीं, आदर नहीं, नहीं नई नुमान ने वो घर कबहू न जाइए भले कंचन वर्षे मेघ। જેના ઘરે આપણને આવકાર ન મળે એમાંની ઘરે એની ઘરે પૈસાનો વરસાદ થાય તોય ન જવું, ભલે થાય કંચન, સોનું કેમ નથી વરસતું, ન જવું। પણ પ્રેમ હોય તો એની ઘરે ભલે પાથરવા માટે આસન ન મળે, એની ઘરે જઈને નીચે જઈને બેસ જવું છે। લોકોનો પ્રેમ જોવો ને એની ઘરે જવું, પૈસાવાળાની ઘરે। મને ઘણા લોકો એમ કે તમે દાદા પધરામણીમાં કેટલા પૈસા લ્યો છો, ઘણા લોકો તો બિચારા એમ મૂંઝાતા હોય કે આ પૈસા લેતા આપણે કેમ પધરામણી કરવી એની। મેને ચોખ્ખું કહ્યું કે સાહેબ મને પૈસાવાળાની ઘરે જવા જેટલું ગમે છે એના કરતાં ગરીબોની ઘરે જવામાં મને વધારે આનંદ મળે છે, કારણ મેં મારી પ્રત્યક્ષ મારી નજરે મેં દાખલા જોયા છે। હું એક ગામમાં કથા કરવા ગયો, ભાગવતજીની સાક્ષીઓ આ પ્રસંગ સત્ય છે, હું ગામમાં પ્રસંગ કરવા ગયો, કથા કરવા ગયો અને રાત્રે પધરામણીમાં હતો। રાતના 12:30 થી 1 વાગ્યાનો સમય થઈ ગયો હશે અને હું મારા ઉતારે જતો હતો ત્યારે ફોર વ્હીલ નહોતો, હાલીન ગામમાં પધરામણી કરતો હતો। મને એક એવી કથા યાદ છે, હું ઠાકોરજીને લઈને આવું છું ને એવી જ રીતના ઠાકોરજીને લઈને જતો હતો, હું ટુ વ્હીલમાં બેઠો હતો, હા રોજ ટુ વ્હીલમાં મને મૂકવું આવે ને ટુ વ્હીલ લઈ જાય, આવી યાત્રા હતી મારી। કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ, ક્યારેક ગાડી હોય ક્યારેક ન હોય, અને ત્યારે નહોતી જ, હું હાલીન પધરામણી કરતો હતો અને મારી સાથે 15-20 જણા સાથે હતા। ગાડીનો અભાવ હતો, માણસોનો અભાવ નહોતો, અને ગાડી એટલે લીધી કે માણસો બહુ જાજા હતા, એક ગાડીમાં સામે નહીં, બીજી ગાડી હતી નહીં, એટલે કીધું હાલો હાલીને જાય। તો ગામમાં 12:30 થી 1 વાગ્યા સુધી પધરામણી કરીને પછી મારા ઉતારા જતો હતો, મારા ઉતારાના માર્ગમાં રાત્રે 1 વાગે એક માજી મારી રાહ જોઈને બેઠા હતા, રાતનો 1 વાગ્યો, 70 વર્ષની ઉંમર। એક શબ્દ નથી ખોટો, આ ભાગવતની વ્યાસપીઠથી બોલું છું, એટલા માટે દંતકથા નથી, આ સત્ય ઘટના છે। એટલે હું નીકળ્યો એટલે માજી ઊભા થયા, અને એ માજી હતા ભરવાડ, એમણે મને પગે લાગ્યા, એટલે મને કે દાદા અમારી ઘરે પધારો ને, અમારા અમારા ગરીબની ઘરે આવશો ને તો અમને બહુ રાજી થશું, અમારી પાસે દક્ષિણા દેવા માટે પૈસા નથી, મારી પાસે પ્રજા એ જે ખડકી પાસે બેઠા હતા એને નજર કરીને તમે નહીં માનો, એણે ફળિયાની અંદર સફેદ ગોદડું પાથરીને એને એક ઢોલિયો પથારીને તૈયાર રાખ્યો હતો, એને કેટલો ભરોસો હતો ગમે એટલા વાગે પણ દાદા આવશે। 1 વાગ્યા સુધી એ 70 વર્ષના માજી ત્યાં રાહ જોઈને બેઠા હતા કે મારી ઘરે આવે, એટલે કહું છું સાહેબ પૈસાવાળા કરતાં મને ગરીબના ઘરે જવું વધારે ગમે છે, ત્યાં પ્રેમ હોય છે, ત્યાં લાગણી હોય, ને ભાવ હોય છે। 1 વાગે તેના ઘરે મેં દૂધ પીધું છે, આવ નહીં આદર નહીં, નહીં નહીં નું માને વો ઘર કબ ભલે કંચન વરસે મેઘ। પૈસો ગમે તેટલો હોય પણ જો ભાવ ન હોય, આદર ન હોય, પ્રેમ ન હોય તો એ પૈસો શું કામનો, એની હારેનો સંબંધ શું કામનો, જો તમારી સાથે પ્રેમ ન હોય, તમારી સાથે કોઈ સંબંધ લાગણી ન હોય તો। અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।